देश में नशानो काळो कारोबार युवा पेढ़ी ने बर्बाद करी शके छे। अनेक वक्त ड्रग्स जड़पावाना समाचार आपणे सांभळी चूक्या छीए। छेल्ला बे वर्षमां करोड़ों रूपियानुं ड्रग्स गुजरातनी अंदर जड़पाई चूक्यू छे। सवाल ए छे कि आ ड्रग्स आटली मात्रामां जड़पाई छे पण आटली मात्रामां गुजरातनी अंदर आवे छे क्यांथी? युवा पेढ़ीने बर्बाद करवामां आटलो रस कोने छे? आ ड्रग्सना जे पेडलरो छे, धंधार्थीओ छे, એને કોણે શરણું આપ્યું છે? ગુજરાત વિકાસના પંથે ચાલી રહ્યું છે કે વિનાશના પંથે, એ જ નથી સમજાતું। આ સાથે આ તમામ ઘટનાઓ પર સરકારે આંકડા પણ આપ્યા છે કે ગુજરાતની અંદરથી કેટલું ડ્રગ્સ જે છે છેલ્લા બે વર્ષની અંદર ઝડપાયું છે। પરંતુ આ મુદ્દાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું કોણે માંગ્યું છે, શું છે વિગતો, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે। વર્ષ 2022ની વાત કરીએ, વિધાનસભામાં આપેલા આંકડા કરતાં વર્ષ 2023માં ગુજરાત રાજ્યમાં 11 ગણું વધારે ડ્રગ્સ ઝડપાયું હતું। વર્ષ 2022માં વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં 370,254,8,562 રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું એવી વિગતો આપવામાં આવી હતી। 11 માર્ચ 2023માં સરકાર દ્વારા વિધાનસભામાં અપાયેલી વિગત પ્રમાણે છેલ્લા બે વર્ષમાં 4,058 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે। બંને વિગતોની સરખામણીમાં છેલ્લા એક વર્ષમાં 3,687,76,242,484 રૂપિયાનું ડ્રગ્સ વધારે ઝડપાયું છે। ગુજરાત મોડેલની વાહવાહી લૂંટતા સરકાર અને ભાજપના આગેવાનો શું આ પ્રકારના મોડેલની વાત કરતા હતા, જ્યાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું હોય? ઉડતા પંજાબની જેમ આવનારા સમયમાં ઉડતા ગુજરાત જેવા ચલચિત્ર ન બને એવી ચિંતા થઈ રહી છે। ગુજરાત રાજ્યનું ભવિષ્ય એવા યુવાનો, તરુણો ડ્રગ્સના દોઝખમાં ભવિષ્ય બરબાદ ન કરે એવી પણ ચિંતા થાય। ગુજરાત રાજ્યમાં ડ્રગ્સના ગુનામાં ઓછો સજાનો દર સરકારની સંવેદનશીલતા પર પણ સવાલો ઊભા કરે છે। રાજ્યસભામાં જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે એ પ્રમાણે 2018માં 150 ગુના સામે 4 જ ગુનામાં સજા થઈ છે। 2019માં 289 ગુના સામે માત્ર 3 જ ગુનામાં સજા થઈ છે। 2020માં 308 ગુના સામે 4 કેસમાં જ સજા થઈ છે, જે દર્શાવે છે કે ગુના નોંધવાનો દર બમણો થયો છે, પરંતુ સજા આપવાનો દર 2.5%થી ઘટીને 1% થઈ ગયો છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે દેશમાં ડ્રગ્સ અને નાર્કોટિક્સના ગુનામાં સજાનો દર 77.9% છે, એની સરખામણીમાં ગુજરાતમાં દર ખૂબ ઓછો છે। તો આ મુદ્દા પર કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાત રાજ્યમાં કથળતી કાયદો વ્યવસ્થા માટે ગૃહમંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ। ગુજરાત રાજ્યમાં વધતા ડ્રગ્સના દૂષણને રોકવા માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ। ગુજરાતમાં હજારો કરોડોના ડ્રગ્સ સંબંધિત ગુનાખોરી થઈ રહી છે અને સરકાર મોટા માથાને પકડવામાં સફળ થઈ છે ખરી? સવાલ સમગ્ર ગુજરાતની જનતામાં ઉદ્ભવી રહ્યો છે। ડ્રગ્સ માફિયાઓને કોણ શરણ આપી રહ્યું છે, સવાલ કોંગ્રેસ કરી રહી છે। કોના ઇશારે આ ગુનાખોરીનો વધારો થઈ રહ્યો છે, જેના પણ ઇશારા ઉપર આ કામ ચાલી રહ્યું છે, તેમને પર કડક કાર્યવાહીની જરૂર છે। અબ ગયા વર્ષના આંકડાને અને આ વર્ષે જે આંકડા વિધાનસભાના પટલ ઉપર, વિધાનસભાના ફ્લોર ઉપર પ્રસ્તુત કરવામાં આવ્યા, દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત રાજ્યની સરકાર કાયદો અને વ્યવસ્થાની ચિંતા નથી કરી રહી। યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે અને મોટા પ્રમાણમાં ડ્રગ્સના વેપારનો વધારો એ ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે। ગુજરાત રાજ્યનો દરિયાઈ કાંઠો હોય કે ગુજરાત રાજ્યના એરપોર્ટ્સ હોય, મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાતમાં આવી રહ્યું છે અને એ ખૂબ ચિંતાજનક બાબત છે। આવનારી પેઢીને ક્યાંક ને ક્યાંક આપણે ડ્રગ્સના ખાડામાં ધકેલવા જઈ રહ્યા છે। ગયા વર્ષે 2 વર્ષનો આંકડો આપ્યો હતો સરકારે વિધાનસભામાં, 2 માર્ચે સરકારે કીધું હતું કે ગુજરાત રાજ્યમાં 370 કરોડનું ડ્રગ્સ પકડાયું છે। 11 તારીખે સરકાર પાછો આંકડો આપે છે, 11 માર્ચ 2023ના દિવસે, કે છેલ્લા 2 વર્ષમાં 4,058 કરોડનું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં પકડાયું છે। 370 કરોડ અને 4,058 કરોડ
એટલે ગુજરાત રાજ્યમાં જે માત્રામાં ડ્રગ્સ આવ્યું છે 3,687 કરોડ ની માત્રામાં ડ્રગ્સ આવ્યું જે ગુજરાતે પકડ્યું છે. દુઃખ સાથે કેવું પડે, આટલા મોટા પ્રમાણમાં જયારે ડ્રગ્સ પકડાતું હોય તો કેટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ એ આ ગુજરાત અને દેશમાં પ્રવેશી રહ્યું છે. કન્વિક્શન રેટની વાત કરીએ, સજા અપાવવાના રેટની વાત કરીએ, ત્યારે સમગ્ર દેશનો જે કન્વિક્શન રેટ NCRB પ્રમાણે છે એ 77% કન્વિક્શન રેટ છે, ત્યારે ગુજરાત રાજ્યનો કન્વિક્શન રેટ માત્ર 1.5%. 2018માં 150 કેસ હતા અને માત્ર 4 કેસમાં કન્વિક્શન થયું, અને 3 વર્ષમાં કેસ ડબલ થઈ ગયા, 307 કેસીસ થઈ ગયા, પણ કન્વિક્શન રેટ માત્ર 1% અને માત્ર 4 કેસમાં જ કન્વિક્શન થયું. આ જોઈને એવું લાગે છે કે સરકાર ડ્રગ્સના મામલે ઉદાસીન છે, નિરાશ છે, એ દિશામાં કોઈ કાર્યવાહી નથી કરી રહી, અને યુવાધન અને ગુજરાતના ભવિષ્યની આપણે સૌએ ચિંતા કરવી પડે એ પરિસ્થિતિ છે. ગુજરાતના ગૃહમંત્રી અવારનવાર મીડિયામાં આવી અને વાવાઈ લૂંટતા હોય ત્યારે એમને એ પણ જવાબ આપવો પડશે કે આ મોટા પ્રમાણમાં જે ડ્રગ્સ આવી રહ્યો છે એના ગુનેગારો કેમ નથી પકડાયા. હજારો કરોડનું ડ્રગ્સ આવે પણ હજારો કરોડનો એવો કયો મોટો મગરમચ્છ છે જે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ કરી દે છે, એને જેલના સળિયા પાછળ ક્યારે ધકેલશો એ ગુજરાતની જનતા, ગુજરાતના યુવાનો, ગુજરાતના માતા પિતા આપને પૂછવા માંગે છે. જો આપ ગુજરાતની કાયદો અને વ્યવસ્થા જાળવી ના શકતા હો, ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ના બચાવી શકતા હો, તો કોંગ્રેસના એક કાર્યકર્તા તરીકે, એક દીકરા તરીકે ગુજરાતના હું માંગણી કરું છું કે તાત્કાલિક ધોરણે રાજીનામું આપો. શું કારણ માનો છો આપ જે ડ્રગ્સ મંગાવવા છે તે નથી પકડાતા? જે આંકડા આપણી સામે, જે NCRB ના આંકડા છે, રાજ્યસભાના લોકસભાના આંકડા છે, આપણે જોઈએ છે કે કન્વિક્શન રેટ આજે 2018માં 150 કેસ હતા પણ માત્ર 4 કેસમાં કન્વિક્શન, 2020માં 1 કેસીસ બમણા થઈ ગયા, 308 કેસીસ બન્યા પણ માત્ર કન્વિક્શન 4 કેસીસમાં, ગુનેગારોને સજા નથી થઈ રહી, ગુનેગારો ખુલ્લેઆમ ખુલ્લા ફરી રહ્યા છે, એ દેખાડે છે કે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે. વિધાનસભા પ્રમાણે રાજ્યમાં ઝડપાયેલા ડ્રગ્સની કિંમત વર્ષ 2022માં 370,25,48,562 રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, જે વર્ષ 2023માં 40,58,01,071 અને 46 રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. રાજ્યસભામાં અપાયેલા આંકડા, વર્ષ 2018માં 150 કેસ નોંધાયા, જેમાં કન્વિક્શન રેટ 4 હતો અને સજાનો દર 2.66%. વર્ષ 2019માં 289 કેસ નોંધાયા, જેમાંથી 3ને જ સજા થઈ અને સજાનો દર 1.03%. 2020માં 308 કેસ નોંધાયા, જેમાંથી 4 ગુનામાં સજા થઈ 1.29% સજાનો દર રહ્યો. ખેર, અમારા વિડીયોમાં અત્યારે બસ આટલું જ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાની તમામ મહત્ત્વની ખબરોથી માહિતગાર રહેવા માટે તમે જોડાયેલા રહો ગુજરાત તક સાથે.